તો આજે આપણે ચાલુ કરીશું સીએમવી આર નાઇન્ટીન એટી નાઇન બરાબર તેમાં ચેપ્ટર વન જોઈએ તો ચેપ્ટર વન છે પ્રિલિમિનરી તેમાં રૂલ નંબર વન જોઈએ જો આગળ જતા તેમાં આપણે સેક્શન્સ હતા બરાબર તો આની અંદર રૂલ વન રૂલ ટુ એવું હશે બરાબર તો શોર્ટ ટાઇટલ અને કમેન્સમેન્ટ છે તો ક્યારથી આપણો આજે સીએમવી આર છે તે કમેન્ટ્સમાં આવ્યો છે એટલે કે લાગુ પડ્યો છે તો ફર્સ્ટ જુલાઈ એ નાઇન્ટીન એટી નાઇન ક્યારથી ફસ્ટ જુલાઈ ફસ્ટ જુલાઈ નાઇન્ટીન એટી નાઇન બરાબર બીજું જે રૂલ છે તેમાં આપણે સેક્સ બીજા સેક્શન્સમાં જે છે ડેફિનેશન આપવામાં આવી છે બધી તેમાં પહેલી ડેફિનેશન છે એક્ટ એક્ટ એટલે કયો એક્ટ મોટર વ્હીકલ એક્ટ આપણો નાઇન્ટી એટી જે આપણે લાસ્ટ વિડીયોમાં જોઈએ ને લાસ્ટ આપણા જે બધા વિડીયોસ હતા તેમાં આપણે એક્ટ જોયો બરાબર એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર કોને કહેવાય તો ટ્રેક્ટર જનરલી કોને કહેવાય તો ફોર વ્હીલ હોય બરાબર ચાર વ્હીલ તો હોવા જ જોઈએ અને જે એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર છે એ ટ્રાન્સપોર્ટ શાના માટે વપરાય છે તો ટ્રાન્સપોર્ટ એગ્રીકલ્ચરલ મટીરિયલ્સ અને એ જે એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર છે તે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આવે છે બરાબર તો આ ધ્યાન રાખજો બરાબર અહીં ઇમ્પોર્ટન્ટ મેં સાઇડ પર લખી દીધું છે ટ્રેક્ટર જે છે એ ચાર વ્હીલવાળું હોવું જોઈએ અને નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે ટ્રેક્ટરની સાથે જે કોઈ પણ ટ્રેલર એટેચ કરવામાં આવે છે બરાબર તો તેને ટુ હુક્સ વડે કપલ્ડ કરેલું હોવું જોઈએ એટલે બે હુક્સ વડે જોઈન્ટ કરેલું હોવું જોઈએ હવે શાના માટે બે હુક્સ વડે જોઈન્ટ કરેલું હોવો જોઈએ કેમ કે જો એક હૂક તૂટી જાય તો પણ બીજી હૂક વર્કિંગમાં રહે બરાબર એના માટે પછી કમ્બાઈન હાર્વેસ્ટર કમ્બાઈન હાર્વેસ્ટર કોને કહેવાય તો જનરલી આ તમે જોયું જ હશે બરાબર બહુ મોટું મશીન આવે છે ગ્રીન જેવા કલરનું અને તે શાના માટે વપરાય પીકિંગ હાર્વેસ્ટિંગ સેપ સેપરેટિંગ ક્લિનિંગ ચોપિંગ બરાબર આ બધા અનેક કામો માટે આ જે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર છે તે વપરાતું હોય છે હવે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર જે છે એ પણ નોન ટ્રાન્સપોર્ટ વ્હી મોટર વ્હીકલની અંદર જ આવે છે જનરલી આ કમ્બાઇન્ડ હાર્વેસ્ટર છે તે ખેતીના કામ માટે જ વપરાય છે અને ઘણીવાર એક ખેતરમાંથી બીજા ખેતરમાં લઈ જવા માટે તે શોર્ટ ડ્યુરેશન માટે કદાચ એને રોડ પર ચલાવવું પડે તો તે સમયે તેની મેક્સિમમ સ્પીડ થર્ટી કિલોમીટર પર અવર જ છે બરાબર એનાથી વધારે સ્પીડ પર નહીં ચલાવી શકો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વ્હીકલ કોને કહેવાય તો રબર ટાયર હોવા જોઈએ બરાબર અથવા ન્યુમેટિક ટાયર પણ ચાલે રબર પેડેડ ઓર સ્ટીલ ડ્રમ વ્હીલ માઉન્ટેડ ટાયર અને એ જે વ્હીકલ છે સેલ્ફ પ્રોપેલ છે હવે એમાં કયા કયા વ્હીકલ આવે છે તો એક્સકેવેટર લોડર બેક હોલ કમ્પેક્ટ બેક હો કમ્પેક્ટર રોલર બરાબર મોબાઈલ ક્રેન ડોઝર ફોર્ક લિપ ટ્રક આ ફોર્કલીક ટ્રક આપણે નાનું અમથું આવે ને જેનાથી આપણે આખું જે આવું જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ આવે તેની પાછળ આવું લંબચોરસ ટાઈપના જે કેરિયર આવે છે એ કેરિયરને ઉચકવા માટે ફોર્ક ક્લિક ટ્રક ફોર્કલીપ ટ્રક વપરાય છે બરાબર પછી કોન્ક્રીટ મિક્સર તમે રોડ બનાવતા હોય સિમેન્ટના ત્યારે જોયા જ છે કોન્ક્રીટ મિક્સર પહેલાં જે મોટી ટ્રક હોય તે તો આ બધી વસ્તુ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વ્હીકલમાં આવે છે બરાબર પછી ઇરિગેશન માટે જે કોઈ પણ વ્હીકલ વપરાતા હોય હવે આ બધા વ્હીકલ જે છે તે ઓન એન્ડ ઓફ હાઇવે માટે કેપેબલ હોય છે એટલે રોડ પર પણ ચલાવી શકાય છે અને રોડ રોડ સિવાય પણ ચલાવી શકાય છે હવે એને આપણે સામા કન્સિડર કરવાના તો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ જે છે તે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આવે છે બરાબર અને એની સ્પીડ સ્પીડ કેટલી હોવી જોઈએ તો લેસ ધેન ફિફ્ટી કિલોમીટર પર અવર ઈ રિક્ષોની વાત કરવામાં આવી છે અહીં તો ઈ રીક્ષો કોને કહેવાય તો ઈ રિક્સમાં થ્રી વ્હીલ હોવા જોઈએ બરાબર પહેલી વસ્તુ થ્રી વ્હીલ અને મેક્સિમમ ચાર પેસેન્જરને કેરી કરી શકે છે બરાબર નોટ મોર ધેન ફોર પેસેન્જર્સ એટલે કે મેક્સિમમ ચાર પેસેન્જરને કેરી કરી શકે છે એક્સક્લુડિંગ ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર તો ફોર પ્લસ ડ્રાઈવર બરાબર તો મેક્સિમમ ચાર પેસેન્જર પ્લસ ડ્રાઈવર નોટ મોર દેન ફોર્ટી કિલોગ્રામ લગેજ ઇન ટોટલ હવે જો સામાન પણ સાથે લઈ જવાનો હોય તો મેક્સિમમ ફોર્ટી કિલોગ્રામનો ટોટલ લગેજ તમે લઈ જઈ શકો છો બરાબર તો ઈ રિક્ષા જે છે તેમાં થ્રી વ્હીલ મેક્સિમમ ફોર પેસેન્જર પ્લસ ડ્રાઈવર લગેજ અપ ટુ ફોર્ટી કિલોગ્રામ હવે જે મોટર વાપરવામાં આવી છે તે બે હજાર વોટ કરતાં વધારે નહીં હોવી જોઈએ હવે આપણે જે મોટર વ્હીકલ એક્ટ નાઇન્ટી એટી એટ જુઓ તેમાં આપણે સેક્શન ટુ જે જોયો હતો બરાબર તેમાં જણાવવામાં આવ્યું છે કે આપણી જે ઈ રિક્ષા ઈ કાર્ડ છે તેમાં આપણે મેક્સિમમ ફોર થાઉઝન્ડ વોટ સુધીની મોટર અથવા બેટરી લગાવી શકીએ છીએ બરાબર તો પરંતુ અહીં જે છે આપણા સીએમ વિયરમાં રૂલમાં તો રૂલમાં તમને કીધું છે કે નોટ મોર ધેન ટુ થાઉઝન્ડ વોટ તો આની અંદર ટુ થાઉઝન્ડ વોટ જણાવવામાં આવ્યું છે મીન્સ કે બંને રીતે અલગ અલગ છે જો હું તમને બતાવું તમને બરાબર આ જે છે આપણું ઈ કાર્ટ અને ઈ રિક્ષા છે તેમાં તમને દેખાતું હોય તો અહીં છે જો આ જોઈ શકો છો ચાર હજાર વોટ બરાબર ઈ કાર્ટ ઈ રિક્ષા બેટરી પાવર વ્હીકલ પાવર નોટ એક્સિડિંગ ફોર થાઉઝન્ડ વોટ બરાબર અહીં ચાર હજાર વોટ મેન્શન કરવામાં આવ્યું છે શાની અંદર મોટર વ્હીકલ એક્ટની અંદર જ્યારે સીએમવી આરની વાત કરીએ તો સીએમવીઆરમાં ટુ થાઉઝન્ડ વોટ કન્સિડર કરવામાં આવ્યું છે અને મેક્સિમમ સ્પીડ કેટલી છે ટ્વેન્ટી કિલોમીટર પર અવર બરાબર સ્પીડ કેટલી છે ટ્વેન્ટી કિલોમીટર પર અવર હવે ઈ કાર્ટની વાત કરીએ જો ઈ કાર્ટ અને ઈ રિક્ષા બંને સેપરેટ કરી દીધા છે ઈ કાર્ટ જે છે એ ગુડ્સને આપણે લઈ લાવવા લઈ જવા માટે વપરાય છે બરાબર તો થ્રી વ્હીલ હોવા જોઈએ બેટરી પાવર હોવું જોઈએ બરાબર પછી કન્સ્ટ્રક્ટેડ એડેપ્ટેડ ટુ ગેરી ગુડ્સ ગુડ્સને લાવવા લઈ જવા માટે વપરાય છે અને ગુડ્સને લાવવા લઈ જવા માટે સેપરેટ બોડી અથવા કમ્પાર્ટમેન્ટ હોવો જોઈએ વિથ અ મેક્સિમમ વેઇટ ઓફ થ્રી હંડ્રેડ ટેન કિલોગ્રામ ઇન એડિશન ટુ ધ ડ્રાઈવર જો હવે આપણું જે આ ઈ કાર્ટ છે તેનું મેક્સિમમ વેઇટ કેટલું હોવું જોઈએ ત્રણસો દસ કિલોગ્રામ પ્લસ ડ્રાઈવરનું વેઇટ તો આટલું એનું મેક્સિમમ વેઇટ હોવું જોઈએ સાનું ઇ કાર્ટનું ધ પાવર ઓફ ઇટ્સ મોટર ઇઝ નોટ મોર દેન ટુ થાઉઝન્ડ વોટ બે હજાર વોટ કરતાં વધારે એનો પાવર નહીં હોવો જોઈએ તો વોટર વી એક્ટમાં ચાર હજાર આપ્યું છે ત્યારે આની અંદર બંનેમાં બે હજાર આપ્યું છે મેક્સિમમ સ્પીડ પચીસ કિલોમીટર પર અવર બરાબર હવે ફાઇનાન્સર કોને કહેવાય તે તો તમને ખબર જ છે કે જે પર્સનના નામ પર આપણે વ્હીકલ લઈએ કોઈક લોન આપે તો તેને કહેવાય ફાઇનાન્સર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રેડ સર્ટિફિકેટ આમાંથી શું ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ટ્રેડ સર્ટિફિકેટ જે છે તે કયા રૂલની અંડરમાં તમને આપવામાં આવે છે તો અંડર રૂલ થર્ટી ફાઈવ બરાબર રૂલ નંબર થર્ટી ફાઇવની અંદરમાં તમને ટ્રેડ સર્ટિફિકેટ આપવામાં આવે છે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે કે જે ટ્રાન્સપોર્ટ વ્હીકલની હોય તેને નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ કહેવાય હવે અહીં આવે છે કેટેગરી ઓફ વ્હીકલ્સ એટલે વ્હીકલ્સને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે તો એલ જે કેટેગરી છે તે ટુ વ્હીલર માટે છે બરાબર હવે આના માટે મેં આખો કોઠો જ બનાવી દીધો છે તે ડાયરેક્ટ આપણે જોઈ લઈએ બરાબર એલ જે કેટેગરી છે એ ટુ વ્હીલર માટે છે તો તેમાં એલ વન કોને કીધું તો કે મોટરસાઇકલ આવે છે એલવન એલ ટુ તેમાં પણ મોટર છે હવે એલવનમાં એવી મોટર સાયકલ કે જેની મેક્સિમમ સ્પીડ પિસ્તાલીસ કિલોમીટર પર અવર હોય એન્જિન કેપેસિટી પચાસ સીસી જો આપણું થર્મિક એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિનવાળું હોય અને મોટર પાવર જો ઇલેક્ટ્રિક મોટર હોય ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો પોઈન્ટ પાંચ કિલો વોટ એટલે કે પાંચસો વોટ તો બરાબર એલ વનમાં કોને સમાવેશ થાય છે પિસ્તાલીસ કિલોમીટર પર અવાર પચાસ સીસી એન્જિન કેપેસિટી અથવા પાંચસો વોટની મોટર પિસ્તાલીસ પચાસ પાંચસો આવી રીતના યાદ રાખજો બરાબર હવે એલ ટુ હવે આના સિવાયના જે કોઈ પણ ટુ વ્હીલર હોય એલ વન સિવાયના તે બધા આવી જાય એલ ટુની કેટેગરીમાં બરાબર તો એલ જે છે એ ટુ વ્હીલર માટે વાપર્યું આપણે એલ પછી આવે એમ બરાબર એ બી સીડી મુજબ જ છે હેલ્પ પછી એમ આવે તો એમમાં એવા મોટર વ્હીકલ કે જેમાં ચાર વ્હીલ હોય છે કેટલા ચાર પાઇડા હોય અને એ પેસેન્જરને લાવવા લઈ જવા માટે વપરાય તો તેમાં પણ ત્રણ કેટેગરી છે વન ટુ થ્રી બરાબર ત્રણે ત્રણમાં પેસેન્જર છે હવે સીટિંગના આધારે ડિવાઈડ કર્યું છે તો મેક્સિમમ આઠ સીટ પ્લસ ડ્રાઈવર નવ અથવા વધારે સીટ પ્લસ ડ્રાઈવર પરંતુ અહીં જોઈ શકો છો બરાબર ડિફરન્સ આમાં છે કે આમાં લેસ દેન ફાઇવ ટન અને ગ્રેટર દેન ફાઇવ ટન બરાબર તો એમ જે છે એ ચાર વ્હીલવાળા વ્હીકલ અને પેસેન્જરને લાવવા લઈ જવા માટે વન નંબર પર આવે છે આઠ સીટ પ્લસ ડ્રાઈવર એમ ટુ એમ થ્રી જે છે એમાં નાઇન સીટ પ્લસ ડ્રાઈવર પરંતુ લેસ દેન ફાઇવ ટન અને ગ્રેટર દેન ફાઇવ ટન બરાબર તો અહીં આપણે યાદ રાખવા માટે એટ લેસ ધેન ફાઇવ ગ્રેટર દેન ફાઇવ બરાબર આવી રીતના યાદ રાખી શકો છો કે આઠ સીટિંગ કેપેસિટી માટે આઠ કરતાં વધારે પરંતુ લેસ દેન ફાઇવ ટન આઠ કરતાં વધારે પરંતુ ગ્રેટર દેન ફાઇવ ટન એલ જોયું એન એમ જોયું હવે જોઈએ એન તો એન જે છે એ પણ ફોર વ્હીલ માટે જ છે બરાબર પરંતુ તેઓ ગુડ્સ એટલે કે સામાન અને માણસ બંનેને લાવવા જઈ જવા માટે તો તેમાં પણ ત્રણ કેટેગરી છે વન ટુ થ્રી હવે આમાં તો ડાયરેક્ટલી ક્રોસ વ્હીકલ વેઇટના આધારે જ કરેલું છે ડિવિઝન તો કેવી રીતના યાદ રાખવાનું ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચથી બાર અને ગ્રેટર દેન બાર બરાબર તો લેસ દેન થ્રી પોઈન્ટ ફાઈવ ટન થ્રી પોઈન્ટ ફાઇવ ટુ ટ્વેલ્ ટન અને ગ્રેટર દેન ટ્વેલ્વ ટન હવે આપણે જે એજ આપણે ક્યાં સુધી જોયું એલ એમ એન બરાબર હવે એલ એમ એન પછી આવી જાય ટી ટી છે એ નોન સેલ્ફ પ્રોપેલ્ડ વ્હીકલ એટલે કે ટ્રેલર આપણે જે ટ્રકની પાછળ જે ટ્રેલર લાગે છે ને અથવા ટ્રેક્ટરની પાછળ જે ટ્રેલર લાગે છે તે ટ્રેલર માટે આ ટી કેટેગરી છે અને એને જે છે ટો કરવામાં આવે છે બીજા વ્હીકલ દ્વારા હવે તેમાં પાંચ કેટેગરી છે બરાબર તો મેક્સિમમ વેઇટ નોટ ઇક્સિડ એટલે મેક્સિમમ વેઇટ પોઈન્ટ પચોતેર ટન હોય પોઈન્ટ પચોતેર ટુ થ્રી પોઈન્ટ ફાઇવ હોય જો અહીં થ્રી પોઈન્ટ ફાઇવથી ચાલુ થાય છે પરંતુ અહીં ટ્રેલરમાં પોઈન્ટ સેવન્ટી ફાઇવ પોઈન્ટ સેવન્ટી ફાઇવ ટુ થ્રી પોઈન્ટ ફાઇવ થ્રી પોઈન્ટ ફાઇવ ટુ ટેન અહીંયા થ્રી પોઈન્ટ 12 છે બરાબર ત્યારે અહીં થ્રી પોઈન્ટ 10 ટેન અને ગ્રેટર ટેન ટેન બરાબર હવે ટી જે છે તે ટેલર ડ્રોન બાય ધ થ્રી વ્હીલ હોલેટ ટેક્ટર આ થ્રી વ્હીલ હોલેટ ટ્રેક્ટર તમે જોયું જ હશે બરાબર નહીં જોયું હોય તો તમને બતાવી દઉં એક જ મિનિટ ટ્રેક્ટર છે તે થ્રી વ્હીલ હોલેટ ટ્રેક્ટર કહેવાય આમાં પહેલું ટાયર આવ્યું બીજું ટાયર આવ્યું ત્રીજું ટાયર એ નીચે નાનું હોય છે બરાબર નાનું એમ ટાયર લગાવેલું હોય છે તો આ જે થ્રી વ્હીલ હોલેટ ટ્રેક્ટર છે તેની પાછળ જો તમે આ રીતનું ટ્રેલર લગાવી દો બરાબર તો આ જે ટ્રેલર લગાવ્યું તે ટ્રેલરને આપણે કઈ કેટેગરીમાં કન્સિડર કરીશું ટી ફાઈવમાં બરાબર તો ટી ફાઇવમાં ટ્રેલર ડ્રોન બાય ધ થ્રી વ્હીલ હોલે ટેક્ટર બરાબર તો ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ એલમાં શું આવે મોટર સાયકલ પછી શું યાદ રાખવાનું પિસ્તાલીસ કિલોમીટર પર અવર પચાસ સીસી અથવા પાંચસો વોટ એલ ટુમાં તો ખબર જ છે એમમાં શું આવે ફોર વ્હીલ પેસેન્જર પહેલાંમાં પહેલું પેસેન્જર આવી જશે બરાબર એટલું યાદ રાખજો અથવા આમાં તમે મેક્સી મેક્સી પાર્સિંગ વાળો ને મેક્સી પાર્સિંગ તો તે રીતના યાદ રાખશો તો ખબર પડી જશે કે મેક્સીમાં શું આવે જનરલી પેસેન્જરે લઈ જતા હોય હવે પહેલાંમાં પહેલું જે છે તેમાં આઠ સીટ પછી આઠ કરતાં વધારે સીટ તેમાં પાંચ ટન અને ગ્રેટર ડેન પાંચ ટન એન જે છે તેમાં ફોર વ્હીલ હવે ઉપર આપણે શું જોયું પેસેન્જર તો આમાં પેસેન્જર પ્લસ ગુડ્સ તો આમાં ડાયરેક્ટ જીવી આધારે કેટેગરી છે ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચથી બાર ટી જે જોયું એ ટ્રેલર માટે છે ટ્રેલર માટે પાંચ કેટેગરી છે પહેલી ચાર કેટેગરી કેવી રીતના છે તો પોઈન્ટ પચ્ચોતેર ટન સુધી પોઈન્ટ પચોતેરથી થ્રી પોઈન્ટ ફાઇવ થ્રી પોઈન્ટ ફાઇવ ટુ ટેન અને ગ્રેટર દેન ટેન અને ટી ફાઇવ જે છે એ હોલેજ ટ્રેક્ટર માટેનું જે ટ્રેલર છે તેના માટે છે બરાબર ઓકે તો આપણે ક્યાં પહોંચ્યા ઓકે આ જે કેટેગરી ઓફ વ્હીકલ્સ છે તે બધી જોઈ લીધી બરાબર તમારે વાંચવું હોય તો વાંચી શકો છો બરાબર ટી ફાઈવ જે સેમી ટ્રેલર કેટેગરી છે થ્રી વ્હીલ હોલેટ ટ્રેક્ટર દ્વારા થાય છે હવે સ્માર્ટ કાર્ડ તો સ્માર્ટ કાર્ડમાં શું હોય છે તો માઇક્રો પ્રોસેસર ચીપ હોય છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે આઈ આઈએસઓ દ્વારા પ્રમાણભૂત હોય છે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન આઈઈસી દ્વારા પણ તેને સ્ટાન્ડર્ડાઈઝ કરવામાં આવે છે હવે આમાં ઇમ્પોર્ટન્ટ શું છે તો કે ભાઈ રિરાઈટેબલ મેમરી હોવી જોઈએ બરાબર મિનિમમ કેટલી ચોસઠ કિલો બાઇટ જેટલી અને ઓપરેટિંગ સિસ્ટમ માટેની જે મેક્સિમમ બાઇટ છે તે ત્રણસો પચાસ બાઇટ હોવી જોઈએ બરાબર આ બે વસ્તુ યાદ રાખવાની છે કઈ કઈ કે તેની રીરાઈટેબલ મેમરી મેન મિનિમમ ચોસઠ કેબીની હોવી જોઈએ અને ઓપરેટિંગ સિસ્ટમ માટેની મેમરી મેક્સિમમ ત્રણસો પચાસ બાઇટ હોવી જોઈએ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ હવે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ આપે છે આપણે બરાબર તો તે તેના માટે સાઇન ક્યારે કરવામાં આવી હતી બરાબર તો બધા અલગ અલગ દેશો દ્વારા સાઇન કરવામાં આવ્યું હતું પાર્ટીસ ઓફ ધ કન્વેક્શન ઓન રોડ ટ્રાફિક બરાબર આજે આજે એક કઈ રૂલ્સ જેવા બનાવ્યા હશે તેના પર સાઇન કરવામાં આવી હતી 19th ડે ઓફ સપ્ટેમ્બર 1949 નાઇન્ટીન ફોર્ટી નાઇન ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે બેટરી ઓપરેટેડ વ્હીકલ કોને કહેવાય તો રોડ પર વપરાય અને એને ટ્રેક્શન એનર્જી જે પ્રોવાઈડ કરે તે બેટરી દ્વારા અપાતી હોય તેને બેટરી ઓપરેટેડ વ્હીકલ કહેવાય ટુ વ્હીલ ટુ વ્હીલવાળા જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે તેને આપણે મોટર વ્હીકલ તરીકે કન્સિડર નથી કરવાના બરાબર ક્યારે કે જ્યારે વ્હીકલ ઇક્વિડ વિથ ધ મોટર હેવિંગ થર્ટી મિનિટ પાવર લેસ દેન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કિલો વોટ જો ટુ વ્હીલરવાળાનો બેટરીનો પાવર ત્રીસ મિનિટનો પાવર પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કિલોવટ કરતાં ઓછો હોય તો તેને આપણે મોટર વ્હીકલ નથી ગણવાના એટલે કે એને આ કોઈપણ પ્રકારના એક્ટ કે રૂલ તેને લાગુ પડશે નહીં બરાબર કે જેની બેટર જેની બેટરી પાવર લેસ દેન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કિલોવટ હોય હવે એની સ્પીડ પણ પચીસ કિમી કરતાં ઓછી હોવી જોઈએ અનલાડ એન્ડ વેટ સિકસ્ટી કેજી કરતાં ઓછું હોવું જોઈએ તેમાં આપણે બેટરીને એક્સક્લુડ કરેલી છે બરાબર એક્સક્લુડિંગ ધ બેટરી બેટરીનું વેઇટ આપણે ગણવાનું નથી હવે પેડલ આસિસ્ટેડ વ્હીકલ એટલે કે પેડલ આસિસ્ટેડ ઘણી બધી સાયકલ્સ આવે છે બરાબર તો તેમાં મોટરનો પાવર પચીસ કિલો વટ કરતાં ઓછો હોવો જોઈએ ને તેની પણ સ્પીડ પચીસ કિલોમીટર પર અવર કરતાં ઓછી હોવી જોઈએ પાવર ટીલર કોને કહેવાય તો પાવર ટીલર એટલે મશીનરી સોઇલ પ્રિપેરેશન માટે જે યુઝ થાય છે અને સિંગલ એક્સેલ હોય છે બરાબર આ જે છે એને કહેવાય પાવર ટીલર આમાં સિંગલ એક્સેલ છે બરાબર આ જે બે વ્હીલ છે બંને વ્હીલને એક જ એક્સેલ પર માઉન્ટ કરવામાં આવેલા છે અને એને સિંગલ એક્સલ કહેવાય બરાબર તે સોઈલની પ્રિપેરેશન માટે વપરાય છે ઘણી બધી વખત ઘણી વખત તેને ટ્રાન્સપોર્ટેશન ઓફ એગ્રીકલ્ચરલ ગુડ્સ છે તેના ટ્રાન્સપોર્ટેશન માટે પણ વાપરવામાં આવે છે મેક્સિમમ સ્પીડ જ્યારે ટ્રેલર તેની સાથે અટેચ કરેલું હોય ને તો બાવીસ કિલોમીટર પર અવર છે બરાબર તો આ થોડુંક ધ્યાન રાખજો મેક્સિમમ સ્પીડ જ્યારે ટ્રેલર કપલ કરેલું હોય ત્યારે તેની બાવીસ કિલોમીટર પર અવર છે અને મેક્સિમમ હોલેજ કેપેસિટી મીન્સ કે જે ટેલર છે તેને આપણે તમે એની સાથે જોઈન્ટ કરો તો કેટલું વેઇટનું થવું જોઈએ તો લેસ દેન વન પોઈન્ટ ફાઇવ ટન હોવું જોઈએ બરાબર તો એ ધ્યાનમાં રાખજો હવે ઘણા બધા મોડ્યુલર હાઇલે હાઇડ્રોલિક ટ્રેલર છે મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રેલર કોને ફિગરમાં તમે જોઈ શકો છો બરાબર આ બંને ફિગર જે છે મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રેલર છે એમાં શું હોય છે કે આ જે બધા વ્હીલ છે તેને તમે સેપરેટલી રોટેટ કરી શકો એટલે કે ટર્નિંગ આપી શકો એવા હોય છે આ જે છે તેમાં ટ્રેલર બે ભાગમાં વેચાયેલું છે એક આગળનો ભાગ અને પાછળનો ભાગ બરાબર તો આ જે ટ્રેલર કહેવાય કે જે બહુ હેવી વેઇટવાળા જે સાધન હોય ઇક્વિપમેન્ટ હોય તેને લઈ જવા વપરાય તેને કહેવાય હાઇડ્રોલિક ટ્રેલર પરંતુ કહેવાય મોડ્યુલર્સ

અહીં બધું અલગ અલગ આપ્યા છેના સ્પેસિફિકેશન તેમાં બોલાસ્ટર એરેન્જમેન્ટ કોને કહેવાય તે મેં અહીં ફિગરમાં બતાવી આ જે એરેન્જમેન્ટ હોય ને તે બોલાસ્ટર એરેન્જમેન્ટ કહેવાય તેમાં શું થતું હોય કે ટુ સેપરેટ યુનિટ હોય બરાબર મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રેલર જે છે તેના બે સેપરેટ યુનિટ હોય અને તેને ટર્ન ટેબલની ઉપર માઉન્ટ કરેલા હોય બરાબર અને જે કાર્ગો છે એટલે કે વજન જે લઈ જવાનું છે આ વજન તે વજન અહીં જે ટર્ન ટેબલ હોય ને તે ટર્ન ટેબલની ઉપર ગોઠવેલા હોય છે બરાબર અને કાર્ગો સ્ટ્રક્ચર ઇટ સેલ્ફ એઝ અ લોંગ મેમ્બર ઓફ ટ્રેલર ચેસીસ બરાબર તો આવું અલગ અલગ બધા માટે અલગ અલગ ડેફિનેશન આપવામાં આવ્યા છે તે તમે જોઈ લેજો હવે નવી ટર્મ આવે છે પુલર ટ્રેક્ટર તો જે મોડ્યુલર ટ્રેલર જોયા ને આપણે આ મોડ્યુલર ટ્રેલર આખવું છે બરાબર એને ખેંચવા માટે જે કોઈ પણ ટ્રક આ રીતે વપરાય તેને કહેવાય પુલર ટ્રેક્ટર એની કેટેગરી કઈ છે તો એન થ્રી કેટેગરીમાં આવે છે આપણે જોયું એન કેટેગરીમાં શું આવે ગુડ્સ તો તેમાં પણ વન ટુ થ્રી હતું શાના આધારે જીવી ડબલ્યુના આધારે ડિફાઇન કરેલું હતું બરાબર તેમાં થર્ડ કેટેગરી ગ્રેટર દેન ટ્વેલ્વ ટન તો તેની અંદર પુલા ટ્રેક્ટર છે હવે એની અંદર શું હોવું જોઈએ તો પુલર ટ્રેક્ટર કોને કહેવાય તો ભાઈ એડિક્યુટ બેલાસ્ટ વેઇટ હોવું જોઈએ બેલાસ્ટ વેઇટ એટલે શું કે આમાં જે એન્જિનનો પાવર છે ત્યાં પાછલા બે ટાયર છે ને ત્યાં જ એન્જિનનો પાવર હશે બરાબર હવે અહીં જો એડિક્યુએટ વેટ નહીં હોય તો તમારા પાછળના ટાયર ફર્યા કરશે બરાબર તો તેના માટે એક એક્સ્ટ્રા વેઇટ ઉમેરવામાં આવે છે આ જોઈ શકો છો તમે આ જે છે ને તે એક્સ્ટ્રા વેઇટ છે કે જેનાથી ટ્રેક્શન બરાબર પ્રોવાઈડ કરી શકાય તો એડિક્યુએટ એટલે કે પૂરતું બેલાસ્ટ વેઇટ હોવું જોઈએ મિનિમમ એન્જિન પાવર બસો સાઠ હોસ પાવર ટુ સિક્સટી હોસ પાવરનો મિનિમમ એન્જિન પાવર હોવો જોઈએ મેક્સિમમ સ્પીડ કેટલી હોવી જોઈએ તો ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ કિમી પર અવર જ્યારે લોડને પૂલ કરતા હોય ત્યારે બરાબર બસો સાહીઠ હોસ પાવર ને પચીસ કિલોમીટર પર અવર એની સ્પીડ હોવી જોઈએ હવે જોઈએ તો ક્વાટરી સાયકલ કોને કહેવાય તો શબ્દ પરથી તમને ખબર પડી જશે કાટરી સાયકલ કે ભાઈ ચાર વ્હીલ તો હોવા જ જોઈએ બરાબર ચાર વ્હીલ હોવા જોઈએ પછી એન્ક્લોઝડ બોડી સ્ટ્રક્ચર હોવું જોઈએ અને એવું નહીં કે તેનું બોડી સ્ટ્રક્ચર આપણે ક્લોથ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દીધેલું હોય એવું નહીં હોવું જોઈએ તો તેને કાટરી સાયકલ નહીં કહેવાય હવે ઇન્ટરનલ એરિયા જે છે તે થર્ટી ઓફ ધ વ્હીકલ્સ વિથ મલ્ટીપ્લાઇડ બાય ઇટ્સ લેન્થ તો ગુડ્સ વ્હીકલ માટે કાર્ગો બોડી ઇન્ટરનલ એરિયા 30% ટકા કરતાં ઓછો નહીં હોવો જોઈએ બરાબર મેક્સિમમ પરમિશિબલ કર્બ વેઇટ ફોર ફિફ્ટી કેજી હવે તમને થશે કે ક્વારી સાયકલમાં આપણી કાર નહીં આવે તો કાર નહીં આવે કેમ નહીં આવે કેમ કે અહીં તમને કીધું છે કે એનું કર્બ વેઇટ જે છે ચારસો પચાસ કેજી કરતાં ઓછું હોવું જોઈએ હવે જનરલી તમે ની વાત કરો તો નું કર્બ વેઇટ સાતસો પચાસથી પણ વધારે છે સાતસો પચાસ કે સાડી આઠસો કેજી જેવું છે બરાબર તો એ ક્વા માં નહીં આવશે કેમ કેમકે ક્વાટરી નું વેઇટ ચારસો પચાસ કેજીથી ઓછું હોવું જોઈએ પેસેન્જર વ્હીકલ જો હોય તો પાંચસો પચાસ કેજી બરાબર ના પેસેન્જર વેઇટ હો પેસેન્જર વ્હીકલ હોય તો ચારસો પચાસ કેજી અને ગુડ્સ હોય તો પાંચસો પચાસ કેજી બરાબર ધ્યાન રાખજો મેક્સિમમ સીટિંગ કેપેસિટી કેટલી હોવી જોઈએ તો ચાર જણની ઇન્ક્લુડિંગ ડ્રાઈવર જો આમાં ધ્યાન રાખજો સીટ કેટલી હોવી જોઈએ ચાર અને આમાં ઇન્કલુડિંગ ડ્રાઈવર ગુડ્સ વ્હીકલ હોય છે તે ગુડ્સ વ્હીકલની કન્ડિશનમાં પે લોડ કેટલો હોય છે મેક્સિમમ તો પાંચસો પચાસ કેજી ગુડ્સ વ્હીકલ હોય તો મેક્સિમમ પેલોડ લોડ પાંચસો પચાસ કેજી હવે મેક્સિમમ પ્રપલ્ઝન પાવર પણ આપેલો છે પંદર કિલો વોટ બરાબર મીન્સ કે એન્જિન પાવર લેસ દેન પંદર કિલો કિલોવોટ ડિઝાઇન સ્પીડ સેવન્ટી કિલોમીટર સ્પીડ પણ આપી દીધેલી છે કેટલી સેવન્ટી કિલોમીટર પરઅવર હવે જ્યારે પણ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે કર્બ વેઇટ જે છે એ ડઝનોટ ઇન્કલુડ ધ માસ ઓફ બેટરીઝ ઇન ક્લેસ ઓફ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ વ્હીકલ ફક્ત ઇલેક્ટ્રિક હાઈબ્રિડ ની અંદર માસ ઓફ બેટરી આપણે કન્સિડર કરવાનું નથી બરાબર તો આપણે જોઈ લીધી ક્વારી સાયકલ ક્વાર્ડરી સાયકલ ઇમ્પોર્ટન્ટ છે બરાબર કેમ કે તમે કદાચ ભૂલ કરી શકો છો કે આપણી કોઈ પણ કાર છે તેને ક્વાડરી માં ગણી દો તો એવું નહીં થાય કેમ કે એનું કર્બ વેટ ચારસો પચાસ કેજી કરતાં ઓછું પાંચસો પચાસ કેજી કરતાં ઓછું બરાબર સીટિંગ કેપેસિટી ચાર ઇન્ક્લુડિંગ ડ્રાઈવર ગુડ્સ જે છે મેક્સિમમ પેલોડ પાંચસો પચાસ કેજી હવે મોટર કારવાન બરાબર મોટર કારવાન ઘણી બધી તમે ગાડીઓ જોઈએ છે કે તેની અંદર પાછળ ઘર બનાવેલું હોય છે બરાબર તો તેને મોટર કારવાન એટલે કે સ્પેશિયલ પર્પઝ કેટેગરી એમ વ્હીકલ કહેવામાં આવે છે બરાબર તે શું ઇન્ક્લુડ કરે છે તો લિવિંગ અકોડો અકોમોડેશનને પણ ઇન્ક્લુડ કરે છે તેમાં સીટ હોય છે ટેબલ હોય છે ઊંઘવા માટેની જગ્યા હોય છે બરાબર કુકિંગ ફેસિલિટી હોય છે સ્ટોરેજ ફેસિલિટી હોય છે બરાબર તો એને કહેવામાં આવે છે મોટર કારવાન પછી બીજું રોડ એમ્બ્યુલન્સ તો માંદા પડેલા અથવા ઇન્જર્ડ પીપલને લાવવા લઈ જવા માટે પછી તેમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા માટે સ્પેશિયલી ડિઝાઇન વ્હીકલ જે હોય છે તેને કહેવાય રોડ એમ્બ્યુલન્સ સ્કૂલ બસ કોને કહેવાય તો તેર અથવા વધારે એક્સક્લુડિંગ ડ્રાઈવર તેર અથવા વધારે પ્લસ ડ્રાઈવર બરાબર અને એને જે ડિઝાઇન કરવામાં આવે તે સ્કૂલ જતા બાળકો માટે ડિઝાઇન કરવામાં આવેલું હોય તો તેને કહેવાય સ્કૂલ બસ પછી જોઈએ તો સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તો વ્હીકલ ઓફ કેટેગરી એલ એમ એન ઓર ટી હેવિંગ સ્પેસિફલ ટેકનિકલ ફીચર્સ ઓર્ડર ટુ પરફોર્મ ધ ફંક્શન વિચ રિકવાયર સ્પેશિયલ એરેન્જમેન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ એટલે ઘણા બધા વ્હીકલ એવા હોય જે સ્પેશિયલી ડિઝાઇન કરેલા હોય કોઈ પણ કેટેગરીમાં હે લે મેન અથવા ટી આ કોઈપણમાં સ્પેશિયલી ડિઝાઇન કરેલા હોય તો તેને કહેવાય સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ઓકે તો આપણે સીએમ આર સીએમ આરનું ચેપ્ટર નંબર વન જે છે પ્રિલિમિનરી તે આપણે જોઈ લીધું કયા દિવસે લાગુ પડ્યું હતું તો પહેલી જુલાઈ નાઇન્ટીન એટી નાઇન બરાબર આપણો જો નાઇન્ટી એટી એટ એક્ટ છે તે ફોર્થિન્ટ ઓક્ટોબર નાઇન્ટી એટી એટના દિવસે લાગુ પડ્યો હતો બરાબર ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બભાઈ શ્રી આન ટેક કેર